राजकोटमां कोळी समाज करशे शक्ति प्रदर्शन, ज्यां देवजी फतेहपरानी आगेवानीमां एक सम्मेलन मळशे। न्यारी डेम नजीक फार्म हाउसमां आ सम्मेलन मळनारुं छे। सौराष्ट्रभरना कोळी समाजना आगेवानो तेमां हाजर रहे तेवी शक्यता छे। समाजने राजकीय अने सामाजिक रीते आगळ लावानो प्रयत्न कराशे। देवजी फतेहपराए स्थापेली वेलना सेनाना नेजा हेठळ आ सम्मेलन योजानारुं छे। फतेहपरानी विरुद्धमां हेमगढ़ी होलनी अंदर सम्मेलन मळशे अने तेमां चुवाळिया कोळी समाजनुं सम्मेलन मळवानी विगतो मळी रही छे। पूर्व सांसद अने कोळी समाजना आगेवान देवजी फतेहपरा आजे एक सम्मेलन बोलावा जई रह्या छे। चुवाळिया कोळी समाजनुं आ सम्मेलन छे, मारी साथे कोळी समाजना अग्रणी छे देवजीभाईनुं जे आजे सम्मेलन छे, के आ प्रकारनुं आ सम्मेलन छे, कोण कोण हाजर रहेवाना? साहेब, જાહેર આમંત્રણ છે અને ફોનથી લોકો સમાજના આગેવાનો બધા જ આવવાના જ છે, પણ કોઈને કોઈ કામ અનુસાર ન આવી શકે તો એ કહી ન શકાતું, પણ આમાં જાહેર આમંત્રણ છે અને આ સમાજનું દેવજીભાઈનું જે સંમેલન છે એ સમાજના સર્વાંગી વિકાસ માટે છે। રાજકીય ક્ષેત્રમાં સમાજના યુવાનોને કેવી રીતે લાભ શિક્ષણમાં મળી શકે, આજે દેવજીભાઈ ફતેહપરા છે એ હળવદ મૂડીના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પૂર્વ સંસદ સુરેન્દ્રનગરમાં પણ સુરેન્દ્રનગરમાં સંસદ રહી ચૂક્યા છે, એટલે સમાજના સર્વાંગી ખૂબ વિકાસ કર્યા છે। એના માટે સમાજને આવો જણ મળે ને સમાજ ખૂબ ઉમટી પડવાનું છે, પણ સમાજના મુખ્ય આગેવાનોની મીટિંગ છે એટલે એના કારણે હરેક કચ્છ આપણે કચ્છ સુધીના આમંત્રણ છે, કે મુખ્ય મુખ્ય આગેવાનોની જ આપણે આજે સન્માન સમારોહ રાખ્યો છે વેલનાથ સેનાનું। શું કહેશો, વિધાનસભાની ચૂંટણી નજીક છે એટલે રાજકીય અસ્તિત્વ માટે આ સંમેલન બોલાવવામાં આવી રહ્યું છે? 100% સાહેબ, સમાજમાં રાજકારણની ખૂબ જરૂર છે, કારણ કે રાજકારણનો આજે હરેક સમાજના વિકાસ કરવા હોય તો રાજકારણ જરૂરિયાત સમાજમાં છે, અને હું એવું સમજુ છું કે સમાજના સર્વાંગી વિકાસ માટે દેવજીભાઈ જેવા જણ જે આ સમાજને મળે છે અને આ ચૂંટણી અનુભવ છે, તો અમે એવું સમજીએ છીએ કે સમાજ ઉમટી પડશે અને દેવજીભાઈને પસંદ કરશે। દેવજીભાઈએ સંમેલન બોલાવ્યું તેની સાથે સાથે રાજકોટના હેમુગઢી હોલમાં પણ કોળી સમાજનું એક સંમેલન છે, તો શું સમાજમાં બે ફાટા કહી શકાય? ના સાહેબ, એ તો એક સામાન્ય એક 200 ને કંઈક 50 માણસનું કંઈક હોલ છે ને એ બુક કર્યો છે, ને એ એનું કંઈક કોળીનું એક ગ્રુપ ઊભું કર્યું છે અને એમાં એને હોદેદારી જાહેર કરવાની છે ને એના કારણસર છે, એમાં કોઈ બીજું કાંઈ ફાટાનું કોઈ વસ્તુ નથી। સમાજમાં વ્યક્તિગત વાંધો હોઈ શકે કોઈ પણ, ને સમાજમાં ફાટા નથી, સમાજ એક છે। સ્પષ્ટપણે વિધાનસભાની ચૂંટણી નજીક છે અને અલગ અલગ રાજકીય પક્ષો છે, તેઓને આકર્ષવા માટે અલગ અલગ સામાજિક સંગઠનો છે તે સંમેલન યોજતા હોય છે। કોળી સમાજનું આજે આ સંમેલન છે, જો કે દેવજી ફતેહપરના આ સંમેલનમાં કોળી સમાજના અન્ય આગેવાનો જેમ કે કુંવરજી બાવળિયા છે તેઓ ઉપસ્થિત રહેશે કે કેમ તે એક મોટો સવાલ છે, જો કે સામાજિક અને રાજકીય ક્ષેત્રે કોળી સમાજનું અસ્તિત્વ ઊભું કરવા માટેનું આ સંમેલન હોવાનો કોળી સમાજના આગેવાનો દાવો કરી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત સુમકોણા સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।